हेलो, केम छो? नमस्ते, वेलकम बैक टू माय चैनल। आजना वीडियो में हूँ तमारा लोको माटे लेने आवी छु मास्क मेकअप लुक, जे फेबी मेकअप आर्टिस्टे कर्यो छे, इंस्पायर्ड बाय स्वाति बामरा। तो चलो जोई लीए मैं आ मेकअप लुक केवी रीते कर्यो छे। आगर तमे जे फोटो जो एमां जे पहेलो फोटो छे ए स्वाति बामरानो छे, जेमनू जोईने मैं आ मेकअप लुक क्रिएट कर्यो छे। मिडल में मारो फोटो छे अने लास्ट में जे छे फेबी मेकअप आर्टिस्टनो छे, जेमने आ मेकअप लुक कर्यो छे पोते। अने एमना मेकअप लुकमांथी बधाए इंस्पायर थईने स्वाति बामराए कर्यो छे ने हवे हूँ करी रही छूँ। तो हूँ अत्यारे मारा फेस पर एलोवेरा जेल लगावी रही छूँ। मारी स्किन ड्राय छे जे तमे लोको जाणो छो, अने हूँ मने एलोवेरा जेल सूट थाय छे एटले हूँ मारी स्किन पर पहेला एलोवेरा जेल लगाऊँ छूँ। हवे हूँ मारा लीप पर लीप बाम लगावी रही छूँ अने हवे हूँ प्राइमर पण लगावीश। जनरली हूँ एलोवेरा जेल लगाया बाद हूँ प्राइमर घणी वार स्कीप करती हो छूँ, कारण के मारी फाउंडेशन में प्राइमर इन्क्लूड छे। पर आ मेकअप लुक छे एमां मारे बहुज मेकअप प्रोडक्ट मारा फेस पर लगावानी छे। एवुं कहूँ तो थोप आम जाड़ा थर करवाना छे ने एवुं कहूँ तो चालशे, तो एटले मारी स्किन डेमेज न थाय एटला माटे मैं हूँ अहीं प्राइमर लगावी रही छूँ। मैं अहीं मार्सनुं प्राइमर लगावी छे, सिलिकॉन बेस्ड प्राइमर छे, जे हूँ मारा टीजोन एरिया पर अने होठ पर जे मने वधारे स्वेटिंग थाय छे त्यां हूँ लगावी रही छूँ। ત્યારબાદ તમે અહીંયા ફોટોમાં જોઈ રહ્યા છો એવી રીતે હું મારા ફેસ પર એક બોર્ડર ડ્રો કરી લઈશ, જેવી રીતે આ ફોટોમાં મેં બતાવ્યું છે એવી રીતે। એનાથી હું એક માસ્કનું જે એક શેડિંગ જે છે એરિયા એ આ લાઇનરથી ડ્રો થઈ જશે। મેં અત્યારે આ બોર્ડર ડ્રો કરવા માટે મેં મારી કાજલ પેન્સિલ લીધી છે, જેને હું હલકા હાથે લગાવેલી છું। બહુ ડાર્ક અત્યારે નથી કરવાનું, આપણે મેકઅપ થઈ ગયા બાદ એને ડાર્ક કરીશું। અત્યારે એકદમ હલકા હાથે આછી લાઈન ડ્રો કરવાની છે। લાઈન ડ્રો થઈ ગયા બાદ હું અહીંયા મારું મેકનું ફાઉન્ડેશન લઈ રહી છું, જેના હું 2-3 પંપ લઈ રહી છું, કારણ કે વધારે આપણે લેવાનું છે, કારણ કે આ જે એરિયા છે એ ઉપરના જે મારું લાઈનની બહારનો જે એરિયા છે એના કરતાં થોડો વધારે વ્હાઈટ દેખાવો જોઈએ, અને પેલો થોડો જે બોર્ડરની બહારનો એરિયા છે થોડો ડાર્ક દેખાવો જોઈએ, એ રીતનો એ મેકઅપ છે। અને વન સાઇડ મેકઅપ છે આખો, એટલે અહીંયા હું મારા એક આંખ ઉપર જ ફાઉન્ડેશન લગાવી રહી છું, એવી રીતે આખો મેકઅપ છે। તો હું પહેલાં ફિંગરની હેલ્પથી આ ફાઉન્ડેશન લગાવી રહી છું, ત્યારબાદ હું બ્યુટી બ્લેન્ડરની હેલ્પથી એને સારી રીતે બ્લેન્ડ કરી લઈશ। મારો મેકઅપ આ બંને ફોટો જે છે મેકઅપ આર્ટિસ્ટ કરતાં એટલો બધો સારો નથી થયો, પણ મેં પ્રયત્ન કર્યો છે, તો આ એક પ્રયત્ન માટે તો એક લાઇક જરૂર બને છે। ફ્રેન્ડ્સ, વિડીયો જોતાની સાથે એક લાઇક જરૂર કરી દેજો, અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કહેજો। હવે હું લગાવી રહી છું માર્સનું કન્સીલર, કન્સીલર પણ હું અહીં એક જ સાઇડ લગાવવાની છું, મારી અંડર આઈની છે, પેલી આંખ પર બિલકુલ મેકઅપ નથી કરવાનો આપણે। ત્યારબાદ હું અહીંયા માર્સનું મારું જે લૂઝ પાવડર છે હું મારા હાફ ફેસ પર લગાવી દઈશ, જ્યાં મેં અત્યારે ફાઉન્ડેશન ને કન્સીલર લગાવ્યું છે, હું એ બેને સેટ કરી લઈશ। એ સેટ થયા બાદ હું માર્સના મેકઅપ ફિક્સિંગ સ્પ્રેથી સ્પ્રે કરી લઈશ, જેથી આ જે મેકઅપ છે એ લોંગ લાસ્ટિંગ રહે, અને જેમ જેમ મેકઅપ હું આગળ કરીશ એમાં મેકઅપ ડલ ન થઈ જાય, લાઇટ ના થઈ જાય। ત્યારબાદ હું સ્પૂલીની હેલ્પથી મારી આઈબ્રોને કોમ કરી રહી છું, અહીંયા એક જ આઈબ્રો સેટ કરવાની છે, એટલે હું એક જ આઈબ્રોને એક જ આંખ પર બધો મેકઅપ થશે, મારે બંને આંખ પર નથી કરવાનો। હવે હું મેં
મેં લાઇટ કલરનું જે કોફી કલરની આઈશેડો છે એ હું પહેલાં હું મારી આઈબ્રો પર લગાવી રહી છું. હું ડાયરેક્ટ બ્લેક કલર ક્યારેય પણ નથી લગાવતી. હવે હું બ્લેક કલરની આઈશેડો લઈને મારી આઈબ્રોને સેટ કરી રહી છું. તમે ઈચ્છો તો તમે જે બ્રાઉન કલર મેં લીધો છે સ્કીપ કરીને ડાયરેક્ટ બ્લેક પણ લઈ શકો છો, પણ હું હંમેશા પહેલાં હું લાઇટ કલર લઉં છું પછી ડાર્ક કલરથી શરૂ કરું. હવે મારું શ્રેયોનનું જે આઈશેડો પેલેટ છે એમાંથી હું પહેલાં બેઝ કલર લઈશ, કોપર કલર. જેવી રીતે આ મેકઅપ આર્ટિસ્ટે જે જે કલર લીધા છે એ પ્રમાણેના કલર હું લઈ રહી છું. ફેબીએ બહુ ડાર્ક ગ્રીન લીધો છે, એટલો ડાર્ક ઇન્ટેન્સ ગ્રીન મારી પાસે નથી, એટલે હું એનાથી મેળ ખાતો એક બીજો ગ્રીન કલર લઈ રહી છું જે થોડોક શિમરી શેડ છે. તો પહેલાં હું અહીંયા કોપર કલરથી બેઝ બનાવી રહી છું. બેઝ બનાવ્યા બાદ હું ગ્રીન કલરથી હું ક્રીઝ એરિયા સેટ કરીશ. એટલો બધો ડાર્ક ગ્રીન નથી, આ થોડો લાઇટ છે પણ શિમરી છે એટલે થોડો મેચ થઈ જશે. ત્યારબાદ હું ફરી જ એ ગ્રીન કલરથી આંગળી પર લઈને મારી આઈ લીડ પર એ શેડ લગાવી દઈશ. હવે માર્સની આઈલાઇનરથી હું જે જેલ આઈલાઇનર છે એનાથી હું આઈલાઇનર કરી લઈશ મારી આંખ ઉપર. હવે હું L18ની કાજલથી હું આંખ પર કાજલ લગાવી દઈશ. ફેબી અને સ્વાતિ બામરા એ બંને જે મેઇન ફેબી છે એમને આંખની નીચે કાજલ નથી લગાવી, એમને માત્ર આંખની ઉપર જ કાજલ લગાવી છે. તો હું પણ અહીંયા એવી રીતે જ કરી રહી છું, આંખની નીચે કાજલ નથી લગાવી રહી, ઉપર જ લગાવી રહી છું. અહીંયા પણ મારી કાજલની જે આગળની જે લીડ છે એ તૂટી ગઈ છે, કરતાં કરતાં મારા હાથમાં આવી ગઈ, તૂટી ગઈ. તો હું હવે બીજી કાજલ લઈ રહી છું અને હું મારી આંખ ઉપર ઉપરની સાઈડ હું લગાવી રહી છું કાજલ. હવે હું ફરીથી મારું આઈશેડો પેલેટ લઈ અને જે ગ્રીન કલર મેં ઉપર લીધો હતો એ જ હું મારી અંડર આઈની નીચે લગાવી રહી છું અને થોડોક કોપર કલર લગાવી રહીશ જેથી આંખનો લુક સરખો દેખાય. જે હંમેશા હું કહું છું કે આઈશેડોની કમાલ એ છે કે તમે ઉપરને નીચે સેમ શેડ લગાવો તો તમારી આંખનો લુક એકદમ પરફેક્ટ આવે છે, આંખનો કલર ઉપરને નીચે અલગ નથી દેખાતો. હવે હું માર્સની જે મારી મસ્કરા છે એનાથી હું મસ્કરા કરી રહી છું. એકદમ ક્વિક ડ્રાય મસ્કરા છે એટલે આ ફેલાવવાની કોઈ ચિંતા નથી. તમે સારી મસ્કરામાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય લો બજેટમાં તો આ માર્સની મસ્કરા એકદમ બજેટ ફ્રેન્ડલી છે. હવે મેં ઓફ સ્ક્રીન મને કેમેરા ઓફ કરીને મને મારો મેકઅપ થોડો લાઇટ લાગતો હતો એટલે મેં ફરી એકવાર કોમ્પેક્ટ પાવડરનો એક સ્ટ્રોક ફેસ પર લગાવી દીધો છે અને હવે અહીંયા હું કોન્ટોરિંગ કરી રહી છું બ્રોન્ઝિંગ પાવડરની હેલ્પથી. હોઠ ઉપર, નાકની આજુબાજુ, સોરી હોઠ ઉપરની ચીકબોન પર જ્યાં કોન્ટોરિંગનો એરિયા હોય છે ત્યાં, નોઝની આજુબાજુ, ફોરહેડ પર તો કરવાનું નથી કારણ કે એક જ સાઈડ આપણે મેકઅપ કરવાનું છે. તો હું અહીંયા કોન્ટોરિંગ બ્રોન્ઝ કલરનો યુઝ કરીને હું કોન્ટોરિંગ કરી રહી છું. હવે Glam 21ના પેલેટમાંથી હું પિંક કલરનું જે બ્લશ છે એ લઈ રહી છું, એ જ બ્લશ જે સ્વાતિ બામરાએ અને ફેબીએ યુઝ કર્યું છે, જે કલરનું બ્લશ એ જ કલરનું બ્લશ હું અહીંયા લઈ રહી છું. એકદમ લાઇટ બ્લશ કરવાનું છે, બહુ ડાર્ક નથી. હવે માર્સનું જે હાઇલાઇટરનું પેલેટ છે એમાંથી હું સિલ્વર કલરનું જે મારું હાઇલાઇટર કલર છે એ હું લઈ રહી છું અને એને હું બ્રશની હેલ્પથી મારી જે હાઇલાઇટર એરિયા છે મારા ફેસ પર ત્યાં હું લગાવી રહી છું. આઈ બોનની નીચે, અંડર આઈ, નોઝ, બ્રિજ ઓફ ધ નોઝ, અપર લિપ્સ અને ચીન પર અને થોડુંક ફોરહેડ પર. અને અહીંયા હું આઈ કોર્નરમાં પણ થોડુંક હાઇલાઇટર લગાવી રહી છું.
હવે હું માર્સનું જે મારી જોડે જેલ આઈલાઇનર છે એની હેલ્પથી મેં જે આ લાઇન કરી છે ડ્રો એને આપણે ડાર્ક કરી લેવાની છે, એટલે હું આઈલાઇનરની હેલ્પથી એને ડાર્ક કરી રહી છું અને નીચે ગાલની નીચે જે ભાગ છે જો લાઇન ત્યાં અને અહીંયા કપાળ ઉપર જે મેં લાઇન કરી છે એ આખી બ્લેક કલરથી ભરી દેવાની છે, એટલે એક તમને શેડો જેવો જે લુક હોય છે એ ક્રિએટ થશે. એના માટે તમે જુઓ હું આવી રીતે આગ બતાવી રહી છું, એ રીતે આખી એ જગ્યા તમારે આઈલાઇનરથી બ્લેક કરી દેવાની છે. હવે ફેસની જે બીજી સાઈડ છે જ્યાં મેકઅપ નથી કરવાનો ત્યાં બ્રોન્ઝરની હેલ્પથી હું એ એરિયાને ખાલી બ્રોન્ઝ કરી રહી છું, એટલે એક ડાર્ક કલર થઈ જશે સ્કિન કરતાં પણ, જે ફેબીએ અને સ્વાતિ બામરાએ કર્યું છે એ જ હું એવી રીતે જ હું અહીંયા બ્રોન્ઝર લઈને અને મારા એ જે બીજો પાર્ટ છે ફેસનો ત્યાં હું બધી જગ્યાએ હું બ્રોન્ઝર એપ્લાય કરી રહી છું. અહીંયા આપણે બીજો કોઈ મેકઅપ નથી કરવાનો, અહીંયા આઈબ્રો બી સેટ નથી કરવાની, કાજલ બી નથી લગાવવાનું. ત્યારબાદ હું અહીંયા મારી એક આંખ ઉપર જે ફોલ્સ આઈલેશીસ છે લગાવી રહી છું. હું ક્યારેય બી નથી લગાવતી, મને બિલકુલ મને ખૂબ ઓછી ગમે છે નકલી વાપરો, પણ આ મેકઅપ લુકમાં જરૂરિયાત હતી એટલે હું ફોલ્સ આઈલેશીસ લગાવી રહી છું એક જ બાજુ, અને હવે તેને પણ હું મસ્કરાની હેલ્પથી હું એને શેપ આપી રહી છું. માસ મેકઅપ લુકના એમાં રિયલમાં એકદમ ઇન્ટેન્સ રેડ કલરની લિપસ્ટિક છે, પણ અહીંયા મારી જોડે એટલી રેડ નથી કારણ કે મને રેડ ખૂબ ઓછી પસંદ છે, એટલે મારા કલેક્શનમાં રેડ લિપસ્ટિક છે જ નહીં. એટલે મેં શું કર્યું છે, અહીંયા મેં આ જે લિપસ્ટિક છે ચેરી કલરની માર્સની ક્રેયોન એને મેં લગાવીને એની ઉપર મેં રેડ કલરની આઈશેડો ડેપ ડેપ કરી દીધી છે, એટલે થોડોક રેડ લિપસ્ટિક જેવો શેડ મને મળી ગયો છે. ફેબી અને સ્વાતિ બામરાએ આ લુકમાં સાઈડમાં પફ કર્યો છે, પણ અહીંયા મારા વાળ ધોયેલા છે છતાં પણ આ ઉનાળાની ગરમીને લીધે તમે સમજી શકો છો કે ઘણી વાર વાળ એકદમ ઓઇલી થઈ જતા હોય છે, તો મારા વાળ અત્યારે એવી કન્ડિશનમાં છે કે કોરા પણ છે અને તેલવાળા પણ છે, તો અહીંયા હું સાઈડમાં સાધારણ પફ પાડી રહી છું જેવો ફેબીએ કર્યો છે અને હું પિનઅપ કરી રહી છું. ત્યારબાદ હું રેડ કલરનું નેલ પેન્ટ લગાવી રહી છું અને આ છે ફાઇનલ લુક, માસ્ક મેકઅપ લુક. મેં પ્રયત્ન કર્યો છે ફ્રેન્ડ્સ, આ એટલો પરફેક્ટ ન પણ નથી પણ છતાં પણ જો તમને મારો એફર્ટ ગમે, મારો એક આ પ્રયાસ ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો, અને હજુ પણ આ મેકઅપ અધૂરો છે. ફેબીએ આંખની નીચે રેડ જે લિપસ્ટિક હોય છે એનાથી ટીયર ડ્રોપ્સ કર્યા છે, જેમ લોહીના આંસુ પડતા હોય એવો લુક છે આ. તો મારી પાસે મેં તમને કીધું એમ રેડ ઇન્ટેન્સ કલર નથી, તો અહીંયા હું જે માથામાં લગાવવાનું જે સિંદૂર હોય છે આપણે લગાવીએ છીએ એને હું થોડું વધારે લિક્વિડ કરીને આંખની નીચે ટીયર ડ્રોપની ઇફેક્ટ આપી રહી છું, તો એના લુકને મેચ કરવા માટે હું અહીંયા એ આ સિંદૂરનો ઉપયોગ કરીને ઇફેક્ટ લઈ રહી છું. જરૂરી નથી કે તમારી પાસે દરેક વસ્તુ હોય, તમે એડજસ્ટ કરીને પણ તમે મેકઅપ લુક ક્રિએટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મેકઅપ લુક ગમ્યો હોય, મારો પ્રયાસ ગમ્યો હોય તો એક લાઇક કરજો, પહેલી વાર ચેનલને જોઈ રહ્યા હોય અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં, અને મેકઅપ જોઈને મને કમેન્ટ કરજો કે તમને આ મેકઅપ કેવો લાગ્યો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય. પ્લીઝ એમના લુક જોડે કમ્પેર નહીં કરતા કારણ કે એ તો પરફેક્ટ છે, મેં થોડું એમના જેવું કરવાનો ટ્રાય કર્યો છે. જો તમને થોડો બી એવું લાગે કે મેં એમના જેવું ટ્રાય કર્યું છે તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.